درد کو درد جگاوے ہر دل کا کوئی درد مٹاوے اوشد عجب بتاوے اوشد عجب بتاوے ہر دل کر کوئی درد مٹاوے ہر دل کر کوئی درد مٹاوے આ વાણીના શબ્દો હીરા સાઈના છે, જેણે આ વાણીમાં જે મોટામાં મોટું દર્દ છે એની વાત કરી છે. તો આનો અર્થ એવો છે કે દિલ એટલે હું અને દર્દ એટલે હું. તો દિલ એટલે આ પાંચ ભૂતનો જે દેહ છે એ દિલ છે, અને દર્દ એટલે આ જન્મ મરણનું જે મોટામાં મોટું દર્દ છે ને એ જ આ જગતમાં મોટું દર્દ છે. તો આ દેહ છે ને એ જડ છે, તો જડને કોઈ પણ જાતનું દર્દ નથી હોતું થતું. તો આનો અર્થ એવો છે કે જે આપણે જીવભાવ છે એને દેહનો અજ્ઞાત થયો છે, અને આ દેહ અજ્ઞાસ વાળા જીવને જન્મ મરણનો દર્દ થાય છે. તો જીવ છે ને એ શિવ છે, અને જીવ છે એ શિવ બનવાને લાયક છે. જીવ જ બ્રહ્મ બની શકે, કારણ કે રામાયણમાં તુલસીદાસ કહે છે ઈશ્વર અંશ જીવ અવિનાશી. આ જીવ છે એ ઈશ્વરનો અંશ છે, જીવ જ અવિનાશી તત્વ છે. એટલે કે જે હીરાસાઈ છે ઈ જ એના સદગુરુને શરણે જઈને કહે છે કે આ દિલ દિલના એટલે કે આ મારો જે જીવભાવ છે એનું જે અજ્ઞાન છે ઈ છે જન્મ મરણનું, ઈ મટાડી દો. અને ઈ દર્દની જે અજબ પ્રકારની જે ઔષધિ છે, જે દવા છે એ મને બતાવી દો. તો એ ઔષધિ છે સદગુરુની શાન, સદગુરુનો બોધ. તો આ બોધ આ શાનને જે અધિકારી પુરુષ જે જિજ્ઞાસુજન જેમ છે તેમ જો ધારણ કરે ને તો સમજાય જાય કે જન્મ મરણ એ તો માત્ર કલ્પના છે, હકીકત નથી. કારણ કે જે જીવ છે ને એ ચેતન છે, અને આ દેહ છે ને એ જડ છે.
આ શેતાને જન્મ મરણ નથી. આ જન્મ મરણ દેહને છે એવું લાગે, પણ આ દેહનું પણ મૃત્યુ નથી. કારણ કે આ દેહ છે એ પાંચ મહાભૂતનો છે, તો એમાં એવી પ્રક્રિયા છે કે જ્યારે આ દેહ વિલય થાય ત્યારે જળ જળમાં મળી જાય, પૃથ્વી પૃથ્વીમાં મળી જાય, તેજ તેજમાં મળી જાય, વાયુ વાયુમાં મળી જાય, આકાશ આકાશમાં મળી જાય, આ દરેક તત્વો પોતપોતામાં મળી જાય, તો મૃત્યુ કોનું? આ તો પરિવર્તન છે. જીવ તો અવિનાશી છે અને આ દેહ છે એ પરિવર્તનશીલ છે. તો જે જન્મ મરણ છે ને એ માત્ર કલ્પના છે, હકીકત નથી. આવે સમજણ સદગુરુના જ્ઞાનથી જેને પ્રાપ્ત થાય ને એનું આ દર્દ મટે. તો આનો અર્થ વ્યવહારિક દિશામાં એવો છે કે આ જન્મ મરણનું જે દર્દ છે એ દરેક જીવ પ્રાણી માત્રને પ્રકૃતિના નિયમ પ્રમાણે દરેક જીવને છે. તો બીજા દર્દ જે આ દેહના અનેક છે, તાવ આવે, માથું દુખે, પેટમાં દુખે, ઉધરસ થાય, આવા અનેક પ્રકારના દર્દો થાય છે. એ હકીમ થી એટલે કે ડોક્ટર થી મટી જાય છે, પણ આ જન્મ મરણનું જે દર્દ છે એ દર્દ ગમે એટલા લાખો હકીમોને કદાચ લાખો વૈદ્યોને બોલાવે તો એ મટે એમ નથી. પણ આ જન્મ મરણનું જો દુઃખ મટાડવું હોય, આ જન્મ મરણમાંથી જો ઉગરવું હોય, જો અમર પદને પામવું હોય, તો સદગુરુ નામના જે વૈદ્ય છે ને હકીમ છે ને એની જરૂર છે. જે વ્યવહારિક દિશા છોડીને જેની પારમાર્થિક દિશામાં સ્થિતિ હોય ને આવા મહાપુરુષ, આવા હકીમ એ આ દર્દને મટાડી દે છે. પણ જે ખોટા વૈદો છે એ નથી મટાડી શકતા. કુડા કુડા મહિનો
ધને કોઈ દર્દ મિટાવે હા હર દિલ ધને કોઈ દર્દ મિટાવે ઔષધ અજબ બતાવે હર દિલ ધને કોઈ દર્દ મિટાવે તો આ દર્દ જેસે હાસા હોય જશે એટલે કે જે હાસા સદગુરુ છે એ જ મટાવે છે પણ અત્યારે અમુક અમુક વૈદો એટલે કે અમુક અમુક વ્યક્તિ ગુરુ બનીને બેસી ગયા છે અને જે જિજ્ઞાસુ જન જે દર્દી બનીને આવે છે એની નાડી તપાસે એટલે કે એના મનની વાત જાણી લે છે અને જે દવા આપે છે એટલે કે જે બોધ આપે છે એ હાવ કૂડો એટલે ખોટો હોય આ જે દવા છે બોધ નામની એ હાવ ખોટી હોય અને આવા ખોટા વૈદા ચલાવે છે ખોટી દવા આપે છે એટલે કે ખોટી શાન આપે છે અને આવા જે ગરજુ સેવા હોય એની સાથે પ્રીત બાંધે છે પણ માત્ર પૈસા પડાવવા માટે એની સાથે પ્રેમ કરતા હોય છે એનું દર્દ એટલે કે એનું જન્મ મરણ એ નથી મટાડી શકતા કારણ કે એ ખોટા વૈદો છે એ ધોતારા વૈદો છે એટલે કે ખોટા ગુરુઓ છે અને ધાય ધૂતીને એટલે જ્યાં ત્યાં થોડીને ધન ધૂતે છે પણ એમાં પોતાનું કલ્યાણ નથી થઈ શકતું અને પોતાના જે શિષ્યો છે એનું પણ કલ્યાણ નથી થતું પણ કલ્યાણ જો કરવું જ હોય તો જરૂર છે સ્વરૂપના જ્ઞાનની નહીતર કલ્યાણ નહીં થાય ઔષધ અજબ બતાવે હર દિલ ધને કોઈ દર્દ મિટાવે તો આનો અર્થ એવો છે કે આ દર્દ મટાડવા માટે જે વ્યવહારિક દિશાની જડીબુટી એટલે કે જે દવા છે ને એ કામ ન કરે એ દવાનું એ જડીબુટીનું આમાં જોર ન હાલે એ દર્દ મટાડવા માટે કોઈ મહાપુરુષના જ્ઞાનરૂપી ભાંગનો રગડો તો લગાવે તો લગાવે એટલે કે એવું સમજાવી દે એના સ્વરૂપનું જેમ છે તેમ જો જ્ઞાન આપે અને જે હું સાંઈ છું એટલે કે જે નામનો જે જાતિનો સ્વીકાર મેં કર્યો છે એનું શરબત બનાવીને એટલે કે મારા દેહ જાતને છોડાવી દે અને પીવરાવી દે એટલે કે જે આ ખોટો સ્વીકાર કર્યો છે એને જો છોડાવી દે તો આ દર્દ મટે નહીતર આ દર્દ ન મટે
તો શ્રી હીરા સાંઈ કહે છે કે મારા મુર્શદ મારા સદગુરુ શ્રી હસનશાહ જોગી એણે મારું આ જલમરણનું દર્દ મટાડી દીધું અને જે ઔષધિ દીધી જે સ્વરૂપની શાન રૂપી જે ઔષધિ આપી અને મને કરી બતાવ્યું કે તું જન્મ મરણ વાળો નથી તું તો અમર તત્વ છો તો અવિનાશી તત્વ તું તો છો આવી સમજણ આપી તો જન્મ મરણ ટળે કેમ જન્મ અને મરણ જો ટાળવું હોય તો એની ઔષધિ હું જન્મ મરણનું જે દર્દ છે એને જો મટાડવું હોય એ ટાળવું હોય તો એની ઔષધિ હું એની ઔષધિ માત્ર ને માત્ર સદગુરુની શાન છે તો આવી સમજણ આવું જ્ઞાન મારા સદગુરુ દાતાએ આપી અને મને આ સંસાર સાગરમાંથી પાર ઉતારી દીધો સદગુરુ ભગવાનની જય